गुड मॉर्निंग, जय स्वामी नारायण। टुडे वी विल लर्न इन इंग्लिश ग्रामर्स लेसन नंबर 7, द प्रेजेंट कंटिन्यूस टेन्स। प्रेजेंट कंटिन्यूस टेन्स એટલે ચાલુ વર્તમાન કાળ। વર્તમાન કાળમાં જે ક્રિયા ચાલુ હોય તે અને જે ક્રિયા થઈ રહી હોય તે દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ। એમાં કર્તા નામ હોય પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ વર્બ પ્લસ આઈએનજી। તો રાજ ઇઝ વોકિંગ, રાજ એટલે નામ, એમ ઇઝ આર માટે રાજ સાથે શું આવે ઇઝ, અને વોક કે ક્રિયા પછી વર્બ છે અને પ્લસ આઈએનજી, રાજ ઇઝ વોકિંગ, રાજ ચાલી રહ્યો છે। આઈ એમ પ્લેઇંગ ટેનિસ, ના હું અત્યારે ટેનિસ રમી રહી છું। રાજ ઇઝ ઇટિંગ એન એપલ, રાજ સફરજન ખાઈ રહ્યો છે। ક્રિયાપદ હને કરતા પ્લસ ક્રિયા પ્લસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ પ્લસ આઈએનજી હોય તો સમજવાનું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે। હવે એના ક્વેશ્ચન આન્સર જોઈએ। હુ ઇઝ વિનિંગ ધ મેચ, મેચ કોણ જીતી રહી છે, તો રોહન ઇઝ વિનિંગ ધ મેચ। ઇઝ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ અને આઈએનજી હોય તો સમજવાનું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે। એમાં આવે આ તમે એક્ઝામ્પલ જોવાનું। હવે એક્સરસાઇઝ છે, ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ અ લેસન, રીડ સ્ટુડન્ટ્સ સાથે આર આવે ને રીડિંગ, ધે ડેઝ ધેર સન્સ બર્થડે નાવ સેલિબ્રેટ, ધે આર સેલિબ્રેટિંગ ધેર સન્સ બર્થડે નાવ, ધે આર સેલિબ્રેટિંગ। પછી આઈ એમ રાઇટિંગ અ સ્ટોરી, કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત, વી આર ડ્રોઈંગ પિક્ચર્સ નાવ, આઈ નહીં ડેશ છે ને કમ, તો શું આવશે અહીંયા, ઉમંગ છે ડેશ વિથ અસ અને કમ છે, તો ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ, ઉમંગ એકલો છે એટલે ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ, અને અહીંયા ડેશ વી ડેશ વી છે તો આર વી રનિંગ ફાસ્ટ, વી છે તો વી સાથે આર આવે ને, ઉમંગ સાથે ઇઝ આવે, ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ, આર વી રનિંગ ફાસ્ટ, પિયુસ ઇઝ ક્લેપિંગ હિઝ હેન્ડ્સ, દિનેશ એન્ડ મનીષ આર ડાન્સિંગ, ધ મંકી ઇઝ ઇટિંગ બનાના, રમેશ એન્ડ મહેશ આર ફાઇટિંગ, બરાબર ને, કોની સાથે ઇઝ એમ આર આવે તે ખબર હોય છે અને ક્રિયાપદ આપેલું હોય તેની જગ્યાએ આઈએનજી લગાવવાનું। એવી જ રીતના પ્રશ્ન વાક્ય બનાવો, સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ, તો હુ ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ, અહેમદાબાદ કોણ જઈ રહ્યું છે, તો સંજય અમદાવાદ જઈ રહ્યું, અને ક્યાં વેર વેર ઇઝ સંજય ગોઈંગ, અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ, હુ આર સિંગિંગ અ સોંગ, અને વોટ આર અમિત એન્ડ પૂજા સિંગિંગ, વોટ આર અમિત એન્ડ પૂજા સિંગિંગ, હુ ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી, પછી શું, તો વોટ ઇઝ ગીતા રીડિંગ ઇન ધ લાઇબ્રેરી, વોટ ઇઝ ગીતા રીડિંગ મેગેઝિન જગ્યાએ વોટ ઇઝ ગીતા રીડિંગ ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં ગીતા શું વાંચી રહી છે, તો વોટ ઇઝ ગીતા રીડિંગ ઇન ધ લાઇબ્રેરી, અને વેર ઇઝ ગીતા રીડિંગ અ મેગેઝિન, ક્યાં તો લાઇબ્રેરીમાં। એવી જ રીતના તમારે આ બધા તમારી ગ્રામર બુકમાં કમ્પ્લીટ કરવાના છે। નેક્સ્ટ લેસન છે વોટ ટાઈમ ઇઝ ઇટ, ટાઈમ વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ, અત્યારે કેટલા વાગ્યા છે, વોટ ઇઝ ધ ટાઈમ, અત્યારે કેટલા વાગ્યા છે, એ બધું સેમ છે। અહીંયા ક્લોક આપ્યું છે તમને, આગળ મેં સમજાવ્યું કે 5-5 મિનિટ્સના ટાઈમે 5, 10, 15, 20, 25 અને 30, આ હાફ થયો, આ પા અને અડધો ને પોણો ને આખો, બરાબર ને, એ સમજાયું ને તમને લોકોને, ક્વાર્ટર અ ક્વાર્ટર પાસ્ટ, અ ક્વાર્ટર પાસ્ટ ઇઝ હાફ પાસ્ટ, એવી રીતના ઇટ ઇઝ 12 o'clock, 12 વાગ્યા છે, 12 વાગેલા હોય તો બંને કાંટા 12 પર હોય, બરાબર ને, અને ઇટ ઇઝ 3 o'clock, તો કેવી રીતના 3 પર અને 12 પર હોય તો 3 o'clock કહેવાય, ઘડિયાળ વિશે આટલું, મોટું ઘડિયાળ હોય અ ક્લોક, કાંડા ઘડિયાળને હાથમાં પહેરેલો હોય તેને શું કહેવાય, રિસ્ટ વોચ, ઘડિયાળના પેલા કાંટાને શું કહેવાય, ડાયલ કહેવાય, નાનો કાંટો એટલે અવર હેન્ડ, મોટો કાંટો એટલે મિનિટ હેન્ડ, આ તમારે રીડિંગ કરવાનો છે। ક્વાર્ટર પાસ્ટ હાફ, 15 મિનિટ, ક્વાર્ટર પાસ્ટ એટલે 15 મિનિટ થઈ ગઈ, પાસ થઈ ગઈ 15 મિનિટ, હાફ પાસ એટલે 30 મિનિટ પાસ થઈ, 10 મિનિટ પાસ એટલે 20 મિનિટ જતી રહી, ક્વાર્ટર ટુ 15 મિનિટ આવવા થવાની છે, હવે બાકી છે, આગળ મેં તમને કરાવ્યું ને એવી રીતના, વોટ ટાઈમ ઇઝ ઇટ, આ ટાઈમ આપ્યો છે ને તેને શું કહેવાય તે અહીંયા છે, એવી જ રીતના અહીંયા ઘડિયાળ આપ્યા છે,
હવે તેનો ટાઈમ આપણે લખવાનો છે. ફાઇવ થઈને 15 મિનિટ્સ પાસ છે, ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ ફાઇવ. પછી 10 o'clock છે ને 15 મિનિટ્સ પાસ થઈ ગઈ છે, તો ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 10. બરાબર ને? હવે 3 o'clock થયા અને 30 મિનિટ્સ પાસ થઈ, તો ઇટ ઇઝ અ હાફ પાસ્ટ 3. એવી રીતના તમારે આ બધા ઘડિયાળના ટાઈમ લખવાના છે તમારી ગ્રામર બુકમાં. એવી રીતના આ ગુજરાતીમાં આવી પછી તેને તમારે ઇંગ્લિશમાં લખવાનું, પછી આ ટાઈમ એનો તમારે લખવાનો છે. આ બુકમાં તમારે કમ્પ્લીટ, અહીંયા ક્લોક આપ્યા છે, એ ક્લોકમાં તમારે હેન્ડ્સ ડ્રો કરવાના. બરાબર, આમાં બધા તમારે હેન્ડ્સ ડ્રો કરવાના છે. અને અહીંયા કોષ્ટક આપ્યું છે, તેમાં તમારે આ આન્સર તમારી ગ્રામર બુકમાં લખવાના છે. ઇટ ઇઝ અ ટાઈમનું લેસન છે, તમારે કમ્પ્લીટ કરવાનું. ઓકે, થેન્ક યુ.